નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મનુષ્યમાં દેવત્વનો ઉદય, પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી. પરમ પૂજ્ય ગુરુદેવ પોતાના આ વિશિષ્ટ ઉદબોધનમાં એ ચર્ચા કરી રહ્યા હતા કે માનવીય જીવનના મૂળ ઉદ્દેશ શું છે. મનુષ્ય જીવનમાં જે એ સંભાવના રહેલી છે કે સિદ્ધિઓ અથવા દેવત્વ પ્રાપ્ત કરી શકાય છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે માત્ર બુદ્ધિના આધારે જ મનુષ્યની ક્ષમતાઓનું આલંકન કરવું શક્ય નથી, કારણ કે બુદ્ધિ અને વિચાર કરવાની ક્ષમતા જો લોકમંગલ માટે ઉપયોગ કરવામાં ન આવે તો એ બુદ્ધિ કોઈ અર્થની રહેતી નથી. જો આપણા વ્યક્તિત્વ પર પશુ પ્રવૃત્તિઓનું આધિપત્ય રહે તો પછી મનુષ્ય લગભગ નર પશુ જેવો બની જાય છે. દેખાવે તો એ માણસ જેવો દેખાય છે, પણ પ્રકૃતિ તથા ચેતના તો પશુ જેવું જ બની જાય છે. આવો આગળ વાંચીએ ગુરુદેવની અમૃતવાણી. સાચી સંપત્તિ ગુણોની સંપત્તિ. મિત્રો, માણસની અંદર જે વિશિષ્ટતાઓ છે તે ગુણોની વિશિષ્ટતા છે. દેવતાઓ જો કોઈ માણસમાં કશું આપે તો ગુણોની સંપત્તિ આપશે. ગાયત્રી માતા જેની તમે ઉપાસના કરવા આવ્યા છો અને આપણે જેવના જન્મ દિવસ ઉજવીએ છીએ, જેમને આપણે ઉપાસના તથા અનુષ્ઠાન કરીએ છીએ, તેઓ જો તમને ક્યારે કોઈ વસ્તુ આપે તો શું આપશે? હું તમને એ જ કહેવા માંગુ છું. આપનો એક ખ્યાલ ખોટો છે કે ગાયત્રી માતા પ્રસન્ન થશે તો કંઈક આપશે, પણ જે વસ્તુઓ ગાયત્રી માતાની દુકાનમાં જ નથી તે વસ્તુ તમને ક્યાંથી આપશે? ગુરુજી, જે ચંપલ દુકાન પર મળે છે અમને પહેરાવી દો. ભાઈ સાહેબ, અમારે ત્યાં ચંપલ ક્યાં વેચાય છે? અમારે ત્યાં તો ચોપડીઓ વેચાય છે. ના સાહેબ, પુસ્તકો નહીં, મને તો નંબર 9 ચંપલ પહેરાવી દો. બેટા, હું ચંપલ કેવી રીતે આપી શકું? દેવતાઓ પાસે તે વસ્તુઓ નથી જેની તમે અપેક્ષા રાખો છો. દેવતા એ વસ્તુઓ આપી શકતા નથી જે તમે માગો છો. તો પછી શું માગવું જોઈએ અને દેવતા શું આપી શકે છે? મિત્રો, જો દેવતા તમારી પર પ્રસન્ન થશે તો માત્ર ગુણો જ આપશે. ગુણોથી શું લાભ થશે? જીવનમાં જે પણ બને છે ભૌતિક તથા આધ્યાત્મિક ઉન્નતિ તે બધા ગુણોથી જ પ્રાપ્ત થાય છે. માણસ જે પણ ક્ષેત્રમાં ઉન્નતિ કરે છે તે માત્ર ગુણોના આધાર પર જ થાય છે. શ્રેષ્ઠ ગુણ જો તમારી પાસે નથી તો તમારી ભૌતિક ઉન્નતિ થઈ શકતી નથી કે તમે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકવાના નથી. ચાલો હું તમને ઉન્નતિ થઈ શકે એવી વાત કરું છું, પરંતુ તમે એનો લાભ ના પણ લઈ શકશો. સંતાનની બાબતમાં એક વાત કહું છું, બીજા કોઈની તો હું વાત નહીં કરું, પરંતુ જે મેં મારી સગી આંખે જોયું છે તેનું ઉદાહરણ આપું છું અને એ પણ સંતાન છે. અમારા મથુરામાં એક સજ્જન હતા, એમની એક મોટી કંપની હતી. એ કંપનીના કરોડો રૂપિયાઓની સંપત્તિ હતી. એ કંપનીનું નામ હિન્દુસ્તાનની દરેક વ્યક્તિ જાણે છે. તે કરોડો રૂપિયાની મિલકતો ધરાવતી હતી. કંપનીના માલિકે પોતાના જીવતે જીવ એવી વ્યવસ્થા કરી હતી કે એ ધન એમની 3 છોકરાઓને બગાડી ના મૂકે અને એ 7 પેઢી સુધી કામ આવે. મિત્રો, એમણે મુંબઈથી અને વિજયથી વસિયત નામું કરવા માટે વકીલો બોલાવ્યા અને 3 છોકરાઓને કિસ્સા ખર્ચ માટે 5,000 રૂપિયા દર મહિને મળે એવી વ્યવસ્થા કરી. આ તમારા માટે અલગ કિસ્સા ખર્ચ છે, એની સાથે કંપનીને કોઈ લેવા દેવા નથી. કંપનીમાં જે કમાણી થશે એમાંથી 1 આવક 1 છોકરાને મળી જશે. બીજા વર્ષે આવક એટલે જે કમાણી થશે તે બીજા છોકરાને મળશે અને ત્રીજા વર્ષે જે કમાણી થશે તે ત્રીજા છોકરાને મળશે. દર વર્ષે 1,00,000 રૂપિયાનો ફાયદો થતો હતો. 3 છોકરાઓએ વાડા પરથી 1,00,000 રૂપિયાનો ફાયદો લેશે. કંપનીને કોઈ નુકસાન નહીં પહોંચાડે. એ સજ્જનને મળીએ 2-3 વર્ષ થયા હશે, ત્યાં તો કરોડોની સંપત્તિ 3 છોકરાઓને બરબાદ કરી નાખી. પછી શું થયું? લડાઈ ઝઘડા થવા લાગ્યા અને એટલી હદ સુધી ઝઘડા વધી ગયા કે સૌથી નાનો છોકરો મોટા 2 ભાઈને પિસ્તોલની ગોળી મારી હત્યા કરી નાખી. તેથી ત્રીજાને ફાંસીની સજા થઈ ગઈ, કાળા પાણીની સજા થઈ.
મેં એવું સાંભળ્યું છે કે એને એવું કોઈ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું કે 10-12 વર્ષની જેલમાં રહ્યા પછી એને છોડી દેવામાં આવ્યો. તે દિલ્હીમાં કે બહાર છે એની મને ખબર નથી. કંપની પણ લીલામ થઈ ગઈ, બધું જ બરબાદ થઈ ગયું. કેમ કે આવું પણ થઈ શકે, આટલી બધી સંપત્તિ વારસામાં મળી જાય તો પણ. હા બેટા, આવું બની શકે છે, કારણ કે જો સદગુણ ન હોય તો એ દોલત પણ તમારી બરબાદીનું કારણ બનશે અને તમારો જીવ પણ લઈ લેશે. એટલા માટે હું કહેતો હતો કે દેવતાઓ પાસે જો તમે એવી અપેક્ષા કરતા હો કે દેવતાઓ તમને પૈસા આપશે, મુકાદમો તમારી જીત થઈ જશે, તમને છોકરાઓ આપશે, બીમારી દૂર કરી દેશે, તો દેવતાઓ આવું કરવું જોઈએ પણ નહીં. જો દેવતાઓ આવું કરવાનું શરૂ કરી દીધું તો દુનિયાને ભારે નુકસાન થઈ શકે. પરમાત્માએ બનાવેલી આ સૃષ્ટિના અંધકાર છવાઈ જશે. શું સૃષ્ટિમાં અંધાઉંધી ફેલાઈ જશે? એનાથી દરેક વ્યક્તિઓનું મૂલ્ય ચૂકવા માટે જે પુરુષાર્થ કરે છે, યોગ્યતા વાપરતા મહેનત કરે છે, તે બંને કામ ખતમ થઈ જશે. પછી કોઈ પણ વ્યક્તિ યોગ્યતા વધારવા માટે તૈયાર નહીં થાય કે કોઈ પુરુષાર્થ કરવા માટે પણ તૈયાર નહીં થાય. બધા જ લોકો દેવતાઓની આરાધના કરવા લાગશે. દેવતાજી, વિદ્યા આપી દો. સારું, તો તમે સરસ્વતી માતાને 21,000 જપ કરી લેજો, તમને એમએનું જ્ઞાન બરાબર વિદ્યા મળી જશે. હા સાહેબ, આ તો બહુ જ સરસ વાત છે. અમારે પછી સ્કૂલે જવાની શી જરૂર, પુસ્તકો ખરીદવાની શી જરૂર, પછી શિક્ષક સાહેબો પાસે શા માટે જવાનું, 6 કલાક જાગીને શા માટે મહેનત કરવાની? સરસ્વતી દેવીનો મંત્ર જપીશું, થોડા સમયમાં જ વિદ્વાન બની જશું. બેટા, આવું ના થઈ શકે. સાહેબ, તમને શું ઈચ્છો છો? અમે પૈસા ઈચ્છીએ છીએ. તો શ્રી સૂક્તના પાઠ કરવાનું શરૂ કરી દો, થોડા દિવસો પછી લક્ષ્મીજી આવશે અને ઠેલા ભરીને 100-100 રૂપિયાની નોટો લેતા આવશે. તમે એટેચી ત્યાર રાખજો, એક તિજોરી ખરીદી લે અને બધું જ ધન એમાં મૂકી તાળું મારી દેજો. આખી જિંદગી શાંતિ થઈ જશે. કેમ સાહેબ, એવું બની શકે? મારા ખ્યાલ પ્રમાણે તો આવું ના બની શકે. તમારી માન્યતાઓ અનુસાર જો આવું થઈ શકે તો પછી બહુ મોટી આફતો ઊભી થઈ જાય, દુનિયામાં મોટા અર્વનાશ થઈ જાય. તો બધા આશરુ કામચોર લોકો જ મહેર રહેશે, કોઈ મહેનત કરવા તૈયાર નહીં થાય કે પોતાની બુદ્ધિ વાધારવા પ્રયત્નો નહીં કરે. પછી તો આ દુનિયા એટલી કુરૂપ બની જશે અને એના માટે એ લોકો જવાબદાર હશે જેમણે ભક્તિના આધાર પર દેવતાઓને પોતાની મનોકામના પૂરી કરવા માટે રાજી કરી લીધા હશે. દેવતા માત્ર દેવત્રો આપશે. મિત્રો, હું તમને એક નિવેદન કરી રહ્યો હતો કે ગાયત્રી મંત્રની ઉપાસના અને અન્ય દેવતાની ઉપાસના વિશે જે ભ્રાંતિ સમાજમાં ફેલાઈ ગઈ છે અને તમે દૂર કરી શકો તો સારું છે. આ વ્યાપક ભ્રાંતિઓ કોઈ પણ રીતે દૂર થઈ જાય તો સંસાર માટે ખૂબ જ જરૂરી છે. ભ્રાંતિઓ એવી રીતે ફેલાઈ ગઈ છે કે હું તમને શું કહું, માણસ જાત જેટલી સમજદાર છે એટલી નાસમજ પણ છે. આ ભ્રાંતિ કેમ છે, આધ્યાત્મિક ક્ષેત્રમાં એ કેવી રીતે ઘૂસી ગઈ છે અને આ ભ્રાંતિએ કેટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે એ વિશે હું તમને કશું કહી શકતો નથી. આધ્યાત્મિકતાનો જેટલો મોટો લાભ હતો એટલો મોટો ઉપયોગ હતો, જેથી એટલી મોટી સંભાવના હતી, જેનાથી લોકોનું સુખ અને કલ્યાણ થવાની સંભાવના હતી, એ બધી સંભાવનાઓને આ ભ્રાંતિઓએ નષ્ટ કરી દીધી છે અને દેવતાઓને માત્ર વેપારી બનાવી દીધા છે. દેવતા આપણને સામાન આપી શકે છે, પૈસા દોલત તથા પુત્ર આપી શકે છે. દેવતા માણસને એક વસ્તુ આપશે જે એમને બધાને આપી છે. પ્રાચીન કાળના ઇતિહાસમાં અને ભવિષ્યમાં પણ દેવતા જો રહેશે, ભક્તિ જો જીવતી રહેશે, ઉપાસનાનો ક્રમ જે જીવતો રહેશે, તો એક જ વસ્તુ મળશે, બીજી કોઈ વસ્તુ મળે નહીં. એ વસ્તુ કઈ છે? તે છે દેવત્વના ગુણ. દેવત્વના ગુણ જો તમને આ મળશે તો તમે જે સફળતાઓ ઈચ્છતા હશો એનાથી 1000 ગણો સફળતા તમારી પાસે દોડતી આવી જશે. મિત્રો, તમે શું ઈચ્છો છો?
તમે નોકરી ઈચ્છો છો, કેટલો પગારવાળી નોકરી જોઈએ છે, 300-400 રૂપિયાની નોકરી પણ મળી જાય તો મારું પૂરું થઈ શકે, મારું પૂરું થઈ જશે, બસ આ જ ઈચ્છા છે ને, બીજું કશું તો નથી જોઈતું ને? હા સાહેબ, આવું ઈચ્છું છું, તેમને દેવત્વની કૃપાથી હું 300-400ની નોકરી અપાવી દઉં તો તે કોડીનીય થઈ જાય, પરંતુ જો દેવતા દેવત્વ આપે તો ત્યારે એ નોકરી તમારા માટે એટલી કિંમતી થઈ જશે કે તમે ન્યાલ થઈ જશો. આપે શું કહ્યું સાહેબ? મારી સમજમાં ન આવ્યું, ચાલો હું તમને સમજાવું, એના માટે તમને એક ઉદાહરણ આપું છું. સ્વામી વિવેકાનંદજીના પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. વિધવા માતા અને નાના ભાઈ બહેનની જવાબદારી તેમના પર આવી ગઈ હતી, તેથી તેઓ રામકૃષ્ણ પરમહંસ પાસે એ આશાથી ગયા હતા કે તેઓ ક્યાંક મને નોકરીએ રખાવી દે. તેઓ બેકાર હતા, નોકરી ક્યાંથી મળતી ન હતી. રામકૃષ્ણ પરમહંસ પાસે જઈને કહ્યું, હે ગુરુદેવ, તમે તો સેંકડો લોકોની મનોકામના પૂર્ણ કરી છે, તો મારી પણ એક કામના પૂરી કરી દો. હું બેકાર છું, માતા અને ભાઈ બહેનને ખાવાની વ્યવસ્થા પણ કરી શકતો નથી. જો તમે મને ગમે તે રીતે નોકરી અપાવી દો તો હું તમારો મારા પર ઉપકાર અને કૃપા થશે. સ્વામી વિવેકાનંદની ઈચ્છા. મિત્રો, રામકૃષ્ણ પરમહંસ મૌન થઈ ગયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે છોકરો તો બહુ પાણીદાર છે, એને કશું તો આપવું જ જોઈએ. જો નોકરી અપાવું તો, બેટા નોકરી અપાવું તો શું થાય? શું એનાથી માણસની બધી જરૂરિયાતો પૂરી થઈ શકે? કોઈ પણ જરૂરિયાત પૂરી ના થઈ શકે. એમણે વિચાર્યું કે જો આવું હોય તો કોઈ કિંમતી વસ્તુઓ જ આપવી જોઈએ. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને કાલી માતા પાસે મોકલ્યો. વિવેકાનંદે જોયું કે જમીનથી લઈને આકાશ સુધી કાલી માતા છવાયેલા છે. શું તમે કાલી માતાને જોયા છે? શું તમે ગાયત્રી માતાને જોયા છે? ના સાહેબ, સપનામાં જોયા હતા, અને તમે જે ફોટો બનાવીને આપ્યો છે એમાં જોયા છે. સાચા ગાયત્રી માતા જોયા છે તમે? ના સાહેબ, સાચા ગાયત્રી માતા જોયા નથી. હા સાહેબ, જે ફોટો તમે છાપીને તમને આપ્યો છે તે ચિત્ર જ તમે રાખ્યું છે, અને એ ચિત્ર જ તમને સપનામાં દેખાયું હશે. એ માત્ર ચિત્ર જ છે જે તમે જોયું છે. હા બેટા, સાચા ગાયત્રી માતા પણ હોય છે. કેવા હોય છે? જેવા વિવેકાનંદને દેખાયા હતા. જમીનથી લઈને આકાશ સુધી છવાયેલા છે. જીભ કાઢેલા કાલી માતાએ આગ ભોગતા કાલીને એમણે જોયા હતા. મિત્રો, કાલીને જોઈને વિવેકાનંદ હેરાન પરેશાન થઈ ગયા. વિવેકાનંદે કાલી પૂછવા લાગ્યું કે શું માગવા આવ્યો છે? વિવેકાનંદ દુઃખતા લાગ્યો. એમણે કહ્યું કે માં, હું નોકરી માગવા નથી આવ્યો. તો પછી શું માગવા આવ્યો છું? માં, હું ભક્તિ માગવા, શક્તિ અને શાંતિ માગવા આવ્યો છું. આ શું ચમત્કાર હતો? ગુણ અને પહેલા શું માગવા આવ્યો હતો? દોલત. પછી શું માગવા આવ્યો? ગુણ. મનુષ્યની ઉપર સંત જ્યારે કૃપા કરે છે તો આ જ કૃપા કરે છે. સંતોએ કોઈની ઉપર કૃપા કરી હશે તો આ જ કૃપા કરી હશે. ના સાહેબ, પૈસા આપ્યા છે? નહીં, સંતોએ કોઈને પૈસા આપ્યા નથી. તો પુત્ર આપ્યા છે? નહીં ભાઈ સાહેબ, છોકરાઓ પણ નથી આપ્યા. તો શું આપ્યું? એક જ વસ્તુ આપી છે કે એના અંતરમાં પ્રબળ ઈચ્છા, એવો ઉમંગ અને એવી હિંમત પેદા કરી દીધી હશે. જે માણસના સિદ્ધાંતો અને સાચા રસ્તા પર ચાલવાની સદબુદ્ધિ આપે છે, આ ભાવના પેદા કરતા જ રામકૃષ્ણ પરમહંસનું કાર્ય પૂર્ણ થઈ ગયું. એમણે વિવેકાનંદના મગજની દિશા બદલી નાખી. બીજું શું આપ્યું? ના સાહેબ, બીજું કશું જ ન આપ્યું. ના સાહેબ, જ્યારે તેઓ પરદેશ ગયા ત્યારે એમની આગ બોટની ટિકિટ માટે રામકૃષ્ણ પરમહંસે પહોંચ બુક છપાવી હશે અને દાન માંગ્યું હશે અને કહ્યું હશે, અરે ભાઈઓ, વિવેકાનંદને હું હિન્દુસ્તાનથી બહાર મોકલવા ઈચ્છું છું. તમે ભગવાનના ભક્ત છો એટલે 250 રૂપિયા દરેક જણે આપવા જોઈએ. આ રીતે રામકૃષ્ણ પરમહંસે પૈસા ભેગા કર્યા હશે અને વિવેકાનંદને પરદેશ મોકલ્યો હશે. ના ભાઈ સાહેબ, એમને એવું કર્યું જ નહોતું.
મિત્રો તો તેમણે શું કર્યું, એમના દેવત્વને જગાડી દીધું, એમના વ્યક્તિત્વને ઊંચું ઉઠાવી દીધું હતું. જ્યારે વ્યક્તિના સિદ્ધાંતોનો સ્વાભિમાન અને સિદ્ધાંતોનો રસો છવાઈ જાય છે ત્યારે ભક્તિ, ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ, વ્યક્તિનું ચુંબકત્વ, વ્યક્તિનું આકર્ષણ, વ્યક્તિની વાણી અને વ્યક્તિનો પ્રભાવિતતા એવી બની જાય છે કે લોકો તેના તરફ ખેંચાતા જાય છે. દરેક વ્યક્તિઓ સ્વામી વિવેકાનંદને સહયોગ આપ્યો અને તેઓ હિન્દુસ્તાન બહાર ગયા. લોકોએ જાણે એમને સહકારના રૂપમાં શું શું આપ્યું. આ એક ઘટના સાંભળાવીને હું મારી વાત પર આગળ વધીશ. વિવેકાનંદ અમેરિકા જઈને પાછા હિન્દુસ્તાન આવ્યા ત્યારે એમના સ્વાગતની રેલી કલકત્તાની સડકો પર કાઢવામાં આવી. એમના બગીચામાં ઘોડાઓ જોડાયેલા હતા. બાવા વેશમાં એ બંગાળીઓએ, જે બહુ ઊંચા હોદ્દા પર અધિકારીઓ હતા અને મોટા વિદ્વાનો હતા, એમણે ઘોડા છોડી નાખી વિવેકાનંદને બગીને પોતે ખેંચી હતી. વિવેકાનંદની શાન, એમનું વ્યક્તિત્વ જબરજસ્ત હતું. આ માન કોણ આપ્યું? ભાઈ સાહેબ તમે જે કહો સાહેબ, એ સન્માન કાલી આપ્યું હતું. બિલકુલ સાચું છે. જો કાલી કોઈને કશું આપશે તો આવી મૂલ્યવાન વસ્તુ આપશે. ના સાહેબ, રામકૃષ્ણ પરમહંસે પણ આશીર્વાદ આપ્યા હતા કે શું ફરી રામકૃષ્ણ પરમહંસ દુનિયામાં પેદા થશે કે જીવતા હશે, એ જે આવા આશીર્વાદ આપશે એનાથી વ્યક્તિઓનું આવું વ્યક્તિત્વ વિકસિત થતું રહે છે. વ્યક્તિત્વનો વિકાસ સાચી સંપત્તિ. મિત્રો, વ્યક્તિત્વ જો વિકસિત થઈ જાય તો તમે ઈચ્છતા હો એ વ્યક્તિ પર સહયોગની વર્ષા થઈ જાય. અરે બેટા, એની વર્ષા થશે જે તું ઈચ્છતો હોત હોઈશ. માગવું નહીં પડ્યું, આપોઆપ વરસાદ થતી રહે છે. આદમી ફેંકતો જાય છે અને કૃપા વરસતી જાય છે. ના સાહેબ, ફેંકતો નથી, ફેંકવાથી કેવી રીતે આવતું જાય? માગવાથી મળે છે? ના બેટા, વગર માગે પણ મળતું રહે છે. ચાલો ભાઈ, હું તમને અત્યારથી નવી ઘટના સંભળાવું. તમે તો પુરાણોની વાતો સાંભળશો. ના, હું પુરાણોની ઘટના નહીં સંભળાવું, હું તમને તાજેતરમાં બનેલી ઘટનાઓ સંભળાવીશ. દેવત્વ જ્યારે આવે છે ત્યારે શું થાય છે? નાગપુરની અદાલતમાં કામ કરનાર એક નાના વકીલ હતા, સામાન્ય વકીલ, જે સાયકલ પર બેસીને રોજ અદાલત જતા હતા. એક દિવસ એમણે સાયકલમાં બ્રેક મારી ઊભી રાખી અને સડક પર 6 રક્તપિત્તીઓને જોયા. તેઓ અંદરોઅંદર વાતો કરતા હતા. વાતચીતથી ખબર પડી કે તેઓ ભણેલા ગણેલા હતા, સારા ઘરના પણ હતા. એમની સભ્યતા ભિખારીઓ જેવી નહોતી. એમણે એ રક્તપિત્તીઓને પૂછ્યું, જે એક જગ્યાએ ભેગા થઈને બેઠા હતા, કેમ ભાઈ તમે ભીખ કેમ માગો છો? અમે શું કરીએ? અમારા હાથમાં રક્તપિત્ત થઈ ગયો છે, જેથી અમારા ઘરવાળાઓને, ખાનદાનવાળાઓએ એમના છોકરાઓને સમાજમાં અમારા લીધે તિરસ્કૃત થવું પડે, એમના લગ્ન પણ ન થાય. એ માટે અમે દોષિત ના બની એટલે ઘરવાળાઓએ કહ્યા વગર ઘર છોડીને નીકળી ગયા, કે જેથી તેઓ જાણી ન શકે કે અમે ક્યાં જતા રહ્યા છીએ. અમે ગમે તે રીતે મળી જશું અથવા ગંગામાં ડૂબી મરશું એવો વિચાર આવ્યો હતો, પણ અમે તો સડકમાં કિનારે બેસી રહીએ છીએ. મળવાની હિંમત થતી નથી, જીવવા માટે કશું કરી શકીએ એમ નથી, એટલે ભીખ માગીએ છીએ. જે પૈસા મળે એમાંથી અમારું પેટ ભરીએ છીએ. તો વકીલ સાહેબ, જેમનું નામ બાબા સાહેબ ભાંડપકે હતું, એમણે કહ્યું કે ભાઈ, તમારા હાથની આંગળીઓ જે ખરાબ થઈ છે, તમારી બુદ્ધિ તો સારી છે ને, જીવતી છે, તમારી આંખો પણ સારી છે, તમારા પગ પણ સારા છે, તો પછી મહેનત કરીને તમે તમારું પેટ કેમ ના ભરી શકો? ખાલી આંગળીઓ જ ખરાબ છે ને? ના સાહેબ, અમે કેવી રીતે કામ કરી શકું? અમારી પાસે ક્યાં બુદ્ધિ છે? ચાલો તમે અને હું ભેગા મળીને કંઈક કામ કરશું, એનાથી આપણે દુનિયાને બતાવી શકશું કે માણસની આંગળીઓ જે ખરાબ થઈ ગઈ હોય તો પણ માણસ ભીખ માગ્યા વગર પણ પોતાનું પેટ ભરી શકે, જીવતો રહી શકે. ચાલો હું અને તમે ભેગા મળીને કંઈક કામ કરીએ. સિદ્ધાંત અને આદર્શનું વરદાન. મિત્રો, આ શું છે? આ સિદ્ધાંત
અને આદર્શ છે, આ વરદાન છે, એનાથી ઓછું વરદાન કોઈને નથી મળતું અને એનાથી વધારે પણ કોઈને મળતું નથી. કોને? જે માણસની અંદર ઉમંગો પેદા થાય છે કે મારે આ કામ કરવું જોઈએ, જે માણસને એની ઘડીમાં જ અપાવે છે. બાબા સાહેબે એમને પત્ની અને બાળકોને કહ્યું કે તમારા માટે જીવવાની વ્યવસ્થા છે, મારી પાસે પણ એક બે જોડે કપડાં છે, તમે અહીં રહીને તમારું ગુજરાન ચલાવજો અને હું એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યો છું. બાબા સાહેબે એ 6 રક્તપિતિયાઓને લઈને એમના ગામ ગયા. ગામના એમની પાસે થોડી જમીન હતી, એમાં એમણે બકરીઓ પાળવાનું શરૂ કર્યું, મરઘીઓ પાળવાનું શરૂ કર્યું, રક્તપિતિઓ સાથે મળીને નાના નાના કામો શરૂ કર્યા, મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યા. એમાંથી પહેલા 6 જણાનું પાલન પોષણ થવા લાગ્યું. બાબા સાહેબે પણ તેમની દેખરેખ રાખતા. પછી એમણે રક્તપિતિયાઓ પાસે એક નાનો સરખો આશ્રમ બનાવી દીધો. મિત્રો, બાબા સાહેબ આમ શરૂઆત અહીંથી કરી અને અંત અત્યારે તેઓ જીવે છે. આ વાત લગભગ 30 વર્ષ પહેલાની છે, જે મેં તમને કહી. જ્યાંથી શરૂઆત થઈ 30 વર્ષ પછી શું થયું? 30 વર્ષ પછી જ્યાં એમણે રક્તપિતિયાઓ માટે આશ્રમ બનાવ્યો હતો ત્યાં અત્યારે એક વિશ્વવિદ્યાલય બની ગયું છે. એવું વિશ્વવિદ્યાલય જ્યાં અપંગ લોકો માટે, અંધ લોકો માટે, રક્તપિતિયાઓ માટે અને બીજા લોકો માટે જ્યાં એવા કાર્યકર્તાઓને શિક્ષિત કરવામાં આવે છે, જે આંધ્રાઓને ભણાવી શકે, જે રક્તપિતિયાઓની સેવા કરી શકે, જે મૂંગા બહેરા શિક્ષિત કરી શકે, આ રીતે અપંગોની પણ સેવા કરી શકે એવા શિક્ષિત લોકોની એક કોલેજ બાબા સાહેબની એ જમીન પર છે. અને બીજી કઈ સગવડો ત્યાં છે? ત્યાં 1000 રક્તપિતિયાઓ રહી શકે એના માટે બેડ, અંધજનો માટે એક મોટી કોલોની બની છે, એક આખો નગર વસી ગયો છે. કેમ ભાઈ, આ બધું ક્યાંથી આવી ગયું? એના માટે એમણે પૈસા ક્યાંથી ભેગા કર્યા? ભીખ માંગીને એકઠા કર્યા છે? ભીખ માંગવી શકાય છે, ભીખ માંગવાથી કેટલું મળે? ભીખ માંગવાથી ભાઈ કોઈને કશું મળતું નથી અને ભવિષ્યમાં પણ કશું મળવાનું નથી. કેવું હોય છે દેવતાઓનું વરદાન? મિત્રો, તો પછી ક્યાંથી મળ્યું? મેં તેમને કહ્યું હતું કે દેવતા એક કામ કરે છે. શું કામ કરે છે? ફૂલ વર્ષાવે છે. ના સાહેબ, આ વાત સમજમાં નથી આવતી. ભાઈ સાહેબ, તમે રામાયણ વાંચી રહો. રામાયણમાં અનેક જગ્યાએ એનું વર્ણન છે કે દેવતાઓ ફૂલ વર્ષાવ્યા. રામચંદ્રજીને જન્મ થયા ત્યારે ફૂલોની વર્ષા કરી. રામ સીતાના લગ્ન થયા ત્યારે ફૂલ વર્ષાવ્યા. ભરત અને રામ મળ્યા ત્યારે ફૂલ વર્ષાવ. કેમ ભાઈ, શું વાત છે? દેવતાઓ કોઈ મળી છે? હા ભાઈ, દેવતાઓને ત્યાં ફૂલોની દુકાન હોય છે, દેવતાઓને ત્યાં ફૂલોના બગીચા હોય છે, બસ ફૂલોના ટોપલાઓ ભરેલા હોય છે. કોઈ એમને મીઠાઈ ખવડાવો, અમારી પૂજા કરો અને અમે તમારા પર ફૂલ વર્ષાવશું. મને તમારી વાત સમજાય નહીં સાહેબ, કે દેવતાઓ ફૂલો કેમ વર્ષાવે છે? અરે, તેઓ સહયોગની વર્ષા કરે છે. ફૂલ કોને કહે છે? ફૂલ સહયોગને કહે છે. જે સંસાર તરફથી મળે છે આ સહયોગ કોણ વર્ષાવે છે? દેવતા. દેવત્વ આ દુનિયામાં જીવતું છે. દેવત્વ આ દુનિયામાં હતું અને ભવિષ્યમાં પણ જીવતું જ રહેશે. દેવત્વ સનાતન છે. જો હેવાન નથી મળતો, શેતાન નથી મળતો, તો દેવત્વ કેમ કરે? ભગવાન કેમ મરે અને માણસ પણ કેમ મરે? માણસ માણસને જોઈને આકર્ષાય, એવી જ રીતે ભગવાન ભગવાનને જોઈને આકર્ષાય છે. શ્રેષ્ઠતાને જોઈને સહયોગ આપોઆપ આકર્ષાય છે. પહેલા પણ આવું જ થતું હતું, હમણાં પણ એવું જ બને છે અને આગળ પણ એવું થતું રહેશે. મિત્રો, બાબા સાહેબ આમટે તેમનું પૂરું નામ હતું ડૉક્ટર મુરલીધર દેવીદાસ. હું આમટેનું એક ઉદાહરણ આપતો હતો. બાબા સાહેબે પોતાના કામમાં રચ્યા પચ્યા રહ્યા અને લોકોનો સહયોગ મળતો રહ્યો. દેવતાઓ ફૂલ વર્ષાવતા રહ્યા. વિદેશોથી પણ ભારત સરકાર મારફતે સહયોગ વર્ષતો રહ્યો. ભારત સરકારે પણ એમણે
અનુદાન આપ્યો, એમનો આશ્રમ માટે જમીન આપી અને રાજ્ય સરકારે જમીન આપી, બધાનો સહયોગ મળતો ગયો. ભાઈ સાહેબ સારા કામ માટે સહયોગ બધેથી મળતો રહે છે, હું કોની પ્રશંસા કરું છું? બાબા સાહેબ આમટેની? ના, બાબા સાહેબની નથી કરતો તો પછી તમે કોની પ્રશંસા કરી રહ્યા છો? જે લોકોને પૈસા આપ્યા એમની? ના ભાઈ, એમની પણ પ્રશંસા નથી કરતો તો પછી કોની પ્રશંસા કરો છો? હું દેવતાઓની પ્રશંસા કરું છું. દેવતાઓ એ કેવા હોય છે? દેવતાઓ એવા હોય છે કે જે માણસની આસ્થામાં રહે છે, એના અંતકરણમાં પ્રવેશ્યા પછી માણસની અંદર એક એવો ઉત્સાહ, ઉમંગ, એક એવી તડપ પેદા થાય છે કે કરોળિયાની જેમ બધા જાળાઓ બધી જંજાળને તોડીને માણસ સિદ્ધાંત તરફ અને આદર્શો તરફ દોટ મૂકે છે, એને એને કહે છે દેવતાઓનું વરદાન. આનાથી ઓછું વરદાન દેવતાઓનું હોય છે? ના, એનાથી ઓછું વરદાન ના હોઈ શકે. તો શું આનાથી વધારે મોટું વરદાન ના હોઈ શકે? માણસની અંદર ગુણોની, કર્મોની તથા સ્વભાવની વિશિષ્ટતા જ્યારે પેદા થઈ જાય ત્યારે વિશ્વાસ કરજો કે માણસની ઉન્નતિના દરવાજો બહુ સહેલાઈથી ખુલી જાય છે. આજની વાત સમાપ્ત. જય ગુરુદેવ.